नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय मनोविज्ञान पाठ 5 मनोभार अने स्वास्थ्य विषय आपणे चर्चाओ करी रह्या छे। आजे पेज नंबर 67 पर मनोभारनी असरो विषे चर्चा करीशुं कि ज्यारे व्यक्ति मनोभार सामे पहोंची वळतो नथी अने एनी जे असर पहोंचे छे कि आवे छे तो ए असरो कई कई होय छे। तेमां मुख्य अहींया जे मनोभारनी असरो छे ए शारीरिक अने मानसिक होय छे। एटले के मनोभारनी असरो मुख्यत्वे बे छे, शारीरिक असरो अने मनोवैज्ञानिक असरो एटले के मानसिक असरो। सौ प्रथम आपणे शारीरिक असरो विषे चर्चा करीशुं पेज नंबर 67 उपर। अगाउ आपणे जोयुं तेम मनोभार ए आधुनिक जीवनशैली साथे अनिवार्य रीते संकळાયેલ છે। મોટા ભાગના લોકો હળવો કે ભારે મનોભાર અનુભવતા હોય છે। મનોભારની નકારાત્મક અસર વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય તથા માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે। એટલે જે મનોભારજન્ય પરિસ્થિતિ હતી એની અસર વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય, જે શારીરિક આરોગ્ય છે એની ઉપર પડે છે, સાથોસાથ એનું જે માનસિક સ્વાસ્થ્ય છે એની ઉપર પડે છે। એટલે મનોભારની બે અસરો છે, એક શારીરિક અસરો અને બીજી છે મનોવૈજ્ઞાનિક અસરો। આપણે સૌ પ્રથમ શારીરિક અસરો વિશે ચર્ચા કરીએ। મનોભારના પરિણામે અંતઃસ્ત્રાવોના પ્રમાણમાં તથા લોહીના દબાણ અને હૃદયની ગતિમાં વધારો થાય છે। એટલે વ્યક્તિ જ્યારે ટેન્સ હોય છે, જ્યારે તાણ કે તણાવ અનુભવે છે, ટેન્શન અનુભવે છે, ત્યારે જે અંતઃસ્ત્રાવીઓ ગ્રંથિઓ જે સ્ત્રાવ ધરાવે છે એના પ્રમાણમાં વધઘટ થાય છે। લોહીનું દબાણ જે હોય છે, એટલે જેને કહેવાય કે બ્લડ પ્રેશર, હાર્ટબીટ, હૃદયની જે ગતિ છે એમાં વધારો થાય છે। શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, સ્નાયુતંત્ર પર નકારાત્મક અસર પહોંચે છે। એટલે આના કારણે શું થાય છે કે વ્યક્તિનું જે શ્વસનતંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, જેનું પાચનતંત્ર છે, સ્નાયુતંત્ર છે, આ બધા ઉપર એની નકારાત્મક અસર પહોંચે છે। વ્યક્તિની જાતીયતા, પ્રજનન ક્ષમતા, રોગપ્રતિકારક શક્તિ પર નિષેધક અસર થાય છે। તેમજ વ્યક્તિની જે જાતીયતા છે, જે એની પ્રજનન ક્ષમતા છે, તેમજ રોગ સામે લડવાની જે એની ઇમ્યુનિટી સિસ્ટમ છે, રોગપ્રતિકારક શક્તિ છે, એની ઉપર પણ નિષેધક અસર થાય છે। મનોભારની અસરો અંગેનું સંશોધન કાર્ય કેનેડિયન શરીરશાસ્ત્રી એટલે કે જે ફિઝિશિયન કહેવાય છે, હાન્સ સેલીએ 1956 શરૂ કર્યું। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અંડરલાઇન કરી લેજો કે મનોભારની આ અસરો છે એની અંગેનું જે સંશોધનનું કાર્ય હતું એ કેનેડાના ફિઝિશિયન શરીરશાસ્ત્રી હાન્સ સેલીએ 1956 શરૂ કર્યું। તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે બાહ્ય મનોભારકો કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। તેમણે બધા પ્રકારના મનોભારકો સામેની શરીરની પ્રતિક્રિયાને જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ તરીકે ઓળખાવી, GAS, જે શરીરની જે પ્રતિક્રિયાઓ છે, મનોભાર સામે લડવાની જે આપણે શારીરિક પ્રતિક્રિયાઓ આપીએ છીએ એને આ હાન્સ સેલીએ GAS, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જી ફોર જનરલ, એ ફોર એડેપ્ટેશન એન્ડ એસ ફોર સિન્ડ્રોમ તરીકે ઓળખાવ્યું અને જણાવ્યું છે કે તેના 3 તબક્કા છે, જેનું વર્ણન નીચે સુરક્ષા તંત્ર અને મનોભારમાં કરવામાં આવેલ છે। એટલે જે એમણે અહીંયા તંત્ર આપ્યું છે, જેનું નામ આપ્યું છે સુરક્ષા તંત્ર અને મનોભાર, એમણે 3 તબક્કા આપ્યા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ। પહેલું છે સુરક્ષા તંત્ર અને મનોભાર। મનોભાર સામે આપણું શરીર ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા કરે છે, જેમાં 3 તબક્કા છે। કયા કયા 3 તબક્કા છે? ચેતવણીનો તબક્કો, પ્રતિકારનો તબક્કો અને થાકનો તબક્કો। આ 3 તબક્કા શું છે? જે તે વ્યક્તિ મનોભાર સામે, જ્યારે મનોભારજન્ય પરિસ્થિતિ સામે ચોક્કસ પ્રતિક્રિયા આપવાની થાય છે, તો આ 3 શારીરિક પ્રતિક્રિયા કરતો હોય છે। જોઈએ ચેતવણીનો તબક્કો। આ તબક્કામાં શરીરનું અનુકંપી ચેતાતંત્ર સામે આવેલા પડકારને પહોંચી વળવા માટે પ્રવૃત્ત થાય છે। દાખલા તરીકે કોઈ જંગલી પ્રાણી સામે આવી જાય તો તેનાથી બચવા વ્યક્તિ પ્રયત્ન કરે, તેથી શરીરમાં એડ્રિનલ ગ્રંથિ, એપિનેફ્રેઇન અને નોર એપિનેફ્રેઇન હોર્મોન્સનું પ્રમાણ વધે અને તેના પરિણામે વ્યક્તિની શક્તિમાં પણ વધારો થાય, સ્નાયુમાં ખેંચાણ, દુખાવા સામેની સંવેદનશીલતા ઘટે, જઠર તરફ લોહીનો પુરવઠો ઘટે તથા લોહીનું દબાણ વધે, જેના પરિણામે વ્યક્તિ તે પ્રાણીનો સામનો કરવા અથવા ત્યાંથી ભાગી છૂટવાના પ્રયાસો કરે છે। ચેતવણીનો તબક્કો, ભલેને વ્યક્તિ
થાકી પાકી ગયેલી હોય અને રસ્તા ઉપર ચાલતી હોય અને જુએ છે કે સામેથી એક ખતરનાક કૂતરો ભસતો ભસતો મોઢામાં લાળ ઝરતી હોય અને લાગે છે કે હવે આપણી ઉપર અટેક કરવા જઈ રહ્યો છે, ભલે ને આપણે થાકેલા હશો છતાં પણ વિદ્યાર્થી મિત્રો એને જોઈને જ જે ચેતવણી આપણને થઈ જાય છે, વોર્નિંગ અલર્ટનેસ કે હવે આ મારી ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે, તો અચાનક જ શરીરની અંદર એક પાવર બુસ્ટિંગ એનર્જી આવી જાય છે. જે કહેવાય ને પાવર બુસ્ટિંગ એનર્જી, એ છે આ ચેતવણીનો તબક્કો. એટલે ગમે તેટલા થાકેલા હોય છે છતાં પણ આપણે 180ની સ્પીડે ત્યાંથી ભાગીએ છીએ, તો આ બધી શક્તિ ક્યાંથી આવી? તો એના માટે શરીરની અંદર જે આપણું એડ્રેનલ ગ્રંથિ, એપિનેફ્રેન, નોર એપિનેફ્રેન બધા જે હોર્મોન્સ છે એનું પ્રમાણ વધી જાય છે, લોહીમાં જે જઠરની તરફ જે લોહી વહે છે એનો જે પુરવઠો છે એમાં ઘટાડો થાય છે, બ્લડ પ્રેશર જે છે વધી જાય છે. એટલે ત્યાંથી આ રીતે આ બધું વ્યક્તિ થવાથી સ્નાયુ એક્ટિવ થઈ જાય છે, એટલે વ્યક્તિ જે તે સમસ્યામાંથી ફરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતી હોય છે. આ જ પ્રમાણે જીવનમાં આવતા મોટાભાગના મનોભારો સામે વ્યક્તિ પ્રતિક્રિયા કરતી હોય છે. એટલે આ જ રીતે વ્યક્તિ જે મોટાભાગના મનોભાર આવતા હોય છે એના સામે પ્રતિક્રિયા આપતી હોય છે. બીજું છે પ્રતિકારનો તબક્કો. પ્રતિકારના તબક્કામાં આપણે જોઈએ કે આ તબક્કામાં શરીર અનિવાર્ય એવા તણાવ સાથે ગોઠવાઈ જવાનો અથવા તેનો પ્રતિકાર કે સામનો કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે આ તબક્કામાં વ્યક્તિ જે ચેતવણીનો તબક્કો હતો એનાથી અહીંયા પ્રતિકાર કરે છે, એટલે કે જે તણાવ ઉત્પન્ન થયેલો છે તેવી પરિસ્થિતિ સાથે ગોઠવાઈ જવાનું કે એટલે કે સમાયોજન સાધી દેવાનું કે એનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. આ તબક્કામાં ચેતવણીના તબક્કાના શારીરિક પરિવર્તનો તો ચાલુ જ રહે છે, પરંતુ તે શરીરને બીજા ભારકોનો સામનો કરવામાં નબળું પાડે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કેન્સરનો ભોગ બનેલી હોય, તેનો સામનો કરતી હોય તો તે હતાશા ખિન્નતાનો ભોગ સરળતાથી બની જાય છે. એટલે પ્રતિકારની અંદરના તબક્કામાં શું થાય છે કે જે ચેતવણીના તબક્કાની અંદર જે શારીરિક ફેરફારો થતા હતા, આંતરિક ફેરફારો થતા હતા, એ તો ચાલુ જ રહે છે. તદુપરાંત જે શરીરને શું થાય, જે બીજા ભારકો છે એ બીજા ભારકો એટલે કે જે બીજી મનોભારજન્ય પરિસ્થિતિ ઉત્પન્ન કરનારા જે પરિબળો છે, ઘટકો છે, એનો સામનો કરવામાં શરીર નબળું પડે છે. એટલે કે કોઈ વ્યક્તિ કેન્સરનો ભોગ બનેલી હોય અને એ કેન્સર સામે સતત લડત આપતી હોય, પણ એના પરિણામે તે વ્યક્તિ હતાશા કે ખિન્નતાનો જે ભોગ બનતી હોય છે એ સરળતાથી બની જાય છે, એટલે કે એ હતાશ બની જતી હોય છે. આ તબક્કામાં વ્યક્તિ યંત્રવત કાર્ય કરતી હોય તેવું અનુભવે, કાયમ થાક અને ચિંતા અનુભવે, પૂરતી ઊંઘ ન લઈ શકે, ક્યારેક આમાંથી છૂટવા વ્યક્તિ વ્યસનોનો સહારો લે, વધુ પડતા થાકના કારણે યાદશક્તિ નબળી પડે વગેરે લક્ષણો જોવા મળે છે. એટલે આ પ્રતિકારના તબક્કાની અંદર વ્યક્તિ એમ લાગે છે કે એ મશીનની જેમ ફક્ત કાર્ય કરી રહે છે, કારણ કે વ્યક્તિની અંદર જ્યારે ઉત્સાહ અને ઉર્જા ન હોય, ન હોવાનું કારણ છે કે આ મનોભારજન્ય પરિસ્થિતિ, ચિંતાવાળી પરિસ્થિતિ, ટેન્શનવાળી પરિસ્થિતિ, એના કારણે વ્યક્તિ કોઈ કાર્ય ન કર્યું હોય છતાં પણ એને થાક લાગતી હોય છે, કાયમની થાક લાગી જતી હોય છે, એ અંદરોઅંદર ચિંતા અનુભવતી હોય છે, રાત્રે એને નીંદર આવતી હોતી નથી, એટલે શરીરને જે પૂરતી ઊંઘ જોઈએ એ પણ એ લઈ શકતી નથી. વ્યક્તિ જ્યારે ટેન્શનવાળી પરિસ્થિતિ અનુભવે છે ત્યારે આપણે આજે જોઈએ છીએ રોજબરોજના છાપામાં, ટીવીની અંદર, ન્યૂઝપેપરોમાં કે આવી વ્યક્તિઓ જ્યારે હતાશા, સ્ટ્રેસફુલ હોય છે, તણાવજન્ય પરિસ્થિતિમાં હોય છે, તો કેટલાક વ્યસનોનો સહારો લેતી હોય છે, એટલે કે ડ્રગ્સ ને એ બધા એડિક્શન, ડ્રગ્સ એડિક્ટ થઈ જાય છે આ લોકો ટેન્શન ઘટાડવા માટે. એના કારણે પાછી એની બીજી પણ અસરો પડતી હોય છે કે એની યાદશક્તિ પણ નબળી પડી જતી હોય છે વગેરે લક્ષણો આમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો તબક્કો છે થાકનો તબક્કો. આ તબક્કામાં વ્યક્તિ શારીરિક નબળાઈ અનુભવે, પોતાને વધારે ચિંતા રહેતી હોવાનું સ્વીકારે, શારીરિક માનસિક રીતે ભાંગી પડે, હતાશ થઈ જાય, મનોભાર સતત રહેતા વ્યક્તિની શારીરિક ક્ષમતા ઘટી જાય છે, શારીરિક સમસ્યાઓની સંભાવના વધે છે અને અંતે વ્યક્તિ બીમારીનો ભોગ બને છે. આ તબક્કામાં શું થાય છે કે જે ચેતવણી તબક્કો અને પ્રતિકારનો તબક્કો હતો એ તો અહીંયા ચાલુ જ રહે છે, પછી વ્યક્તિને એમ લાગે છે કે હું વધુ પડતું ચિંતા થઈ રહી છે, મને શારીરિક કમજોરી અનુભવે છે, નબળાઈ અનુભવે છે, પછી એને એમ લાગે છે કે
હવે હું કંઈ કરી શકું એમ નથી, હવે મને એ વ્યક્તિ કોઈ હાર્ડ વર્ક ન કરતી હોય છતાં પણ એને થાક લાગે છે આ ટેન્શન કે તણાવના કારણે. વ્યક્તિ સુધા છે કે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે, હતાશ થઈ જાય છે, ચિંતા અનુભવે છે, નિરાશ થઈ જાય છે. અને આ જો મનોભાર લાંબા ગાળા સુધી રહે છે તો વ્યક્તિની જે શારીરિક ક્ષમતા છે, એની રોગપ્રતિકારક શક્તિ છે, એમાં પણ ઘટાડો આવે છે. એટલે કે આમાં ઘટાડો થવાથી જે બીજી સમસ્યાઓ છે, શારીરિક બીમારીઓ છે, એ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે અને વ્યક્તિ આગળ જતાં કોઈક બીમારીનો ભોગ બનતી હોય છે. સ્નાયુઓના લાંબા સમયના ખેંચાણના કારણે માથાનો કે ગરદનનો દુખાવો, લોહીનું ઊંચું દબાણ, પાચન સંબંધી તકલીફો તથા માનસિક રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. એટલે વ્યક્તિ જ્યારે સતત મનોભાર અનુભવતી હોય તો સ્નાયુઓના તો લાંબા સમયના ખેંચાણના કારણે શું બનતું હોય છે કે એના માથા અને ગરદનનો દુખાવો થાય છે. આજની વ્યક્તિઓની અંદર આપણે જોઈએ છીએ કે મોટાભાગની વ્યક્તિઓ હાઈ બીપીથી પીડાય છે. એટલે કે આજના યુગની અંદર સૌથી વધારે દર્દીઓ હોય તો એ હાઈ બીપીના છે, હાઇપર ટેન્શનના છે. એટલે કે એને કહેવાય લોહીનું ઊંચું દબાણ, એ ટેન્શનના કારણે. પાચન સંબંધી તકલીફો, માંડ બે રોટલી ત્રણ રોટલી ખવાતી હોય ટેન્શનના કારણે, અને એમાં પણ એમાં પાચન ન થતું હોય એટલે એ સંબંધિત તકલીફો, અને અમુકવાર વ્યક્તિને ખબર પણ ન હોય એવી માનસિક રોગો એના અંદર ઘર કરી જતા હોય છે. એટલે આ મુખ્ય ત્રણ તબક્કા હતા. એટલે કે સુરક્ષા તંત્ર અને મનોભાવની અંદર આ ત્રણ તબક્કા હતા, ચેતવણીનો તબક્કો, પ્રતિકારનો તબક્કો, થાકનો તબક્કો. બીજો છે મનોશારીરિક રોગો. જ્યારે વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિમાં હોય છે, ટેન્શનમાં હોય છે, અને આ ટેન્શન જો લાંબા ગાળા સમય સુધી રહેતું હોય છે તો એના શરીરની અંદર કેટલાક આંતરિક અને બાહ્ય ફેરફાર થાય છે, અને આનાથી વ્યક્તિને એક મોટું નુકસાન થવાની ભીતિ હોય છે કે એને કેટલાક રોગો થવાની શક્યતા રહેતી હોય છે. જોઈએ એમાં જો તણાવ કાયમ રહે તો શરીરના ફેરફારો તથા અંતઃસ્ત્રાવોના કારણે શરીરને નુકસાન થાય છે અને વ્યક્તિ મનોશારીરિક રોગનો ભોગ બને છે. મનોશારીરિક રોગ એટલે એવો રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના રૂપમાં દેખાય છે. આજે આપણે જોતા હોઈએ છીએ કે કેટલીક બાબતો એવી હોય છે કે ડૉક્ટર પાસે જતા હોય છે, ડૉક્ટર કહે છે કે તમને કાંઈ છે નહીં, છતાંય આપણને થાક લાગતી હોય છે, નબળાઈ અનુભવતા હોય છે. એટલે લક્ષણો શારીરિક હોય છે, આમ આપણને ફીલ થતા હોય છે, પણ જો સ્પષ્ટપણે જોવા જઈએ તો એના જે સ્રોત છે, એના જે કારણો છે, એ મનોવૈજ્ઞાનિક હોય છે. પેજ નંબર 68 ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. મનોશારીરિક રોગો એટલે માનસિક કારણોસર ઊભા થતા શારીરિક રોગો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પૂછાય છે મનોશારીરિક રોગો એટલે શું, એટલે કે માનસિક કારણોસર ઊભા થતા શારીરિક રોગો. કારણ માનસિક હોય અને લક્ષણો શારીરિક હોય છે. વર્તમાન સમયમાં ઘણા લોકો હૃદય સંબંધી રોગો, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ, જઠરનું ચાંદું જેને અલ્સર કહીએ છીએ, બ્રેન સ્ટોક, આપણે બીજી ભાષામાં કહું તો કે લકવો, ફરી કોમામાં જતું રહેવું, હેમરાઇઝ થઈ જવું વગેરે જેવા શારીરિક રોગોનો ભોગ બનતા જોવા મળે છે. તો આ બધા રોગો વિશે હવે ચર્ચા કરીશું કે મનોશારીરિક રોગો કયા કયા છે. એમાં પહેલું જોઈએ હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર. સામાન્ય સંજોગોમાં એક તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારાનો દર દર મિનિટે 70-75 હોય છે તથા સામાન્ય રીતે લોહીનું નીચેનું દબાણ 80 અને ઉપરનું 120 જોવા મળે છે. આ મેડિકલ આંકડાઓ છે કે સામાન્ય રીતે જે તંદુરસ્ત વ્યક્તિ છે એનો જે પલ્સ રેટ છે, હૃદયના ધબકારા છે, એ 70-75 વચ્ચે હોય છે. તેમજ એનું લોહીનું જે નીચું દબાણ છે એ 80 અને ઊંચું દબાણ જે છે 120 એ સામાન્ય ગણાય છે. પરંતુ મનોભારનું પ્રમાણ વધતાં લોહી ઝડપથી ગંઠાઈ જાય છે, ધમનીનું મુખ સાંકડું થઈ જાય છે અને ધમની સખત થઈ જાય છે. હૃદયને શરીરના ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવું પડે છે જેથી લોહીનું દબાણ વધે છે. એક અભ્યાસ પ્રમાણે મનોભારના કારણે હૃદયનો
હૃદયરોગનું જોખમ 50% જેટલું વધી જાય છે. એટલે જ્યારે વ્યક્તિ મનોબાળજન્ય પરિસ્થિતિમાં હોય છે ત્યાંનું જે લોહી છે ઝડપથી ગંઠાવા લાગે છે. ગંઠાવા લાગે છે એટલે કે લોહીની અંદર ગઠ્ઠે ગઠ્ઠા થઈ જાય છે, લોહી જાડું થઈ જાય છે, ધમનીનું મુખ સાંકડું થઈ જાય છે એટલે એ ધમનીમાંથી લોહી પસાર સરળતાથી થઈ શકતું નથી. હવે હૃદય શું કરે છે કે શરીરના ભાગોમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. તો જ્યારે લોહીનું પ્રમાણ ઓછું મળે છે એટલે હૃદય વધારે પ્રમાણમાં ધબકે છે, જેથી લોહીનું દબાણ વધી જાય છે. એટલે કે વ્યક્તિ હાઈ બીપીનું પેશન્ટ બને છે. અને આના કારણે 50% એમ સંશોધન જણાવે છે કે 50% જેટલું હૃદયરોગનું જોખમ છે એ આના કારણે વધી જાય છે. બીજું છે દમ. દમના રોગ માટે શરીરના આંતરિક અને બાહ્ય કારણો જવાબદાર હોય છે. એમાં આંતરિક કારણોમાં મોટે ભાગે મનોભાર જવાબદાર હોય છે. એક અભ્યાસ મુજબ જે બાળકોને વારંવાર દમની તકલીફ થતી હોય તેમનામાં મુખ્યત્વે લાગણી સંબંધી મનોભાર જવાબદાર હોય છે. દમ એટલે શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થવી, શ્વાસ ફૂલી જવું. એટલે કે જે વ્યક્તિ વધુ લાગણીસભર સંબંધો ધરાવતી હોય છે અને લાગણી સંબંધમાં જ્યારે એને મનોભાર જન્મે છે ત્યારે વ્યક્તિ આ રોગનો ભોગ બનતી હોય છે. આ રોગ ધરાવતા બાળકોના પરિવાર અને માતા પિતાને કૌટુંબિક માનસ ઉપચાર આપવામાં આવે તો બાળકના દમના રોગ પર કાબૂ મેળવી શકાય. આ જ પ્રમાણે દમનો રોગ ધરાવતા ઘણા દર્દીઓને મનોભારનું વ્યવસ્થાપન કરવાની તાલીમ આપવામાં આવે તો દમના હુમલાઓ ઘટાડી શકાય છે. એટલે કે આવા જે બાળકો છે કે આવા જે પરિવારો છે એ લોકોને માનસ ઉપચાર એ માટેની એમને જો તાલીમ આપવામાં આવે, એ પ્રમાણે એમને ગાઈડલાઇન એમને ગાઈડ કરવામાં આવે તો આનો પ્રમાણ ઘટાડી શકાય છે. એટલે કે આ જે મનોભારને કઈ રીતે પહોંચી વળવું, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એના માટેની જે તાલીમને બધું આપવામાં આવે એમાં ચોક્કસપણે જે આ હુમલાઓ છે દમના એમાં ઘટાડો લાવી શકાય છે. ત્રીજું રોગ છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ મોટા ભાગે મનોભાર સાથે જ સંકળાયેલો જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ ઉપર મનોભારની વિપરીત અસર પડે છે. મનોભારના પરિણામે સ્વાદુપિંડની કાર્યક્ષમતા પર અસર થતાં ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતો નથી અને લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ થાય છે. આવા દર્દીઓમાં પણ મનોભારનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે. હવે ડાયાબિટીસના પ્રકારો છે, એમાં જે ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ આવે છે એ ચિંતા, હતાશા, ટેન્શનના કારણે થતો હોય છે. આવા દર્દીઓમાં ટેન્શનની ખૂબ જ વિપરીત અને નકારાત્મક અસર જોવા મળે છે. એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે આજે COVID-19ના કારણે આપણે જોતા હોઈએ છીએ, સંશોધનો જણાવે છે કે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ એ વધારે એનો ભોગ બનતા હોય છે. કેમ? જો એ ટેન્શન લઈ લેતા હોય છે તો એક તો ડાયાબિટીસના કારણે આ મનોભાવની એમની ઉપર વિપરીત અસર પડતી હોય છે. એટલે કે જે સ્વાદુપિંડની કાર્યક્ષમતા છે એ સ્વાદુપિંડ આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, તે જેટલું ઉત્પન્ન થવું જોઈએ એ મનોભાવના કારણે ઉત્પન્ન થતું નથી. એટલે લોહીમાં જે ગ્લુકોઝ છે, શર્કરા છે, એના પ્રમાણમાં શું થાય છે? વધઘટ થાય છે. એટલે કે ડાયાબિટીસ વધી જાય છે, ડાયાબિટીસ ઘટી જાય છે. એટલે આવા વ્યક્તિઓની અંદર હતાશા, ચિંતા, સંઘર્ષ, દબાણ, મનોભાર જેટલા પ્રમાણમાં નિયંત્રણમાં લાવી શકાય એમ હોય એટલા પ્રમાણમાં વ્યક્તિની જે આ ડાયાબિટીસ છે એને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. ચોથો રોગ જોઈએ, જઠરનું ચાંદું. મનોભારના પરિણામે વ્યક્તિના જઠરમાં એસિડનો સ્ત્રાવ અને પ્રમાણ વધે છે. ત્યારે જો વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ખોરાક ન લે તો તેના પરિણામે જઠરની દિવાલોમાં ચાંદું પડે છે, જેને જઠરનું ચાંદું અથવા અલ્સર કહે છે. હવે વ્યક્તિ જ્યારે ચિંતા અનુભવતી હોય છે, મનોભાર ફીલ કરતી હોય છે, ત્યારે એક એસિડ નામનો સ્ત્રાવ, એસિડ જેવો સ્ત્રાવ જઠરમાં વહે છે. હવે ટેન્શનમાં હોય છે એટલે વ્યક્તિ ખોરાક લઈ શકતી નથી કે ખોરાક લેતી નથી, ત્યારે એસિડનો પ્રમાણ વધવાથી જે જઠરની દિવાલો છે એમાં આ એસિડના કારણે ચાંદું પડી જાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ કે ભાઈ જઠરનું ચાંદું છે કે અલ્સર છે. ઉચ્ચ પદ પર કાર્ય કરતા લોકો કે જેઓ ઉપર કામનું ભારણ વધારે હોય તેઓ અલ્સરનો ભોગ વધુ બને છે. એટલે ચિંતાના કારણે, કામના કારણે, તણાવના કારણે વ્યક્તિ જમતી નથી, આખો દિવસ કામ કામ ને કામ, એના કારણે પણ આ મનોભારના કારણે
ને જે કહીએ ને કે જે ઉચ્ચ પદ ઉપર મોટો હોદ્દો ધરાવતા હોય છે, જે લોકોને કામગીરીનું ભારણ વધારે છે, દબાણ વધારે છે, એ લોકો જલ્દી આ રોગનો ભોગ બનતા હોય છે. પાંચમું છે મગજનો હુમલો. કઈ રીતે મનોભાર આ મેન્ટલ સ્ટ્રોક લાવે છે, બ્રેન સ્ટ્રોક લાવે છે, જોઈએ. મગજને મળતો લોહીનો પુરવઠો અવરોધાય કે ઘટે ત્યારે મગજનો હુમલો થાય છે. એમાં મગજને ઓક્સિજન કે જરૂરી તત્વો ન મળતા મગજના કોષોને નુકસાન પહોંચે છે અને તે નાશ પામે છે. તેના કારણે ધમનીમાં અવરોધ અથવા મગજને લોહી પહોંચાડતી નળીમાં હેમરેજ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે જે મગજની અંદર જે લોહીનો પુરવઠો જાય છે એ મનોભારના કારણે આ જે પુરવઠો જે જાય છે લોહીનો એમાં ઘટાડો થતો કે તે એમાં ઘટ જોવા મળે છે કે આ માર્ગ છે અવરોધાય છે. એટલે મગજને પૂરતા પ્રમાણમાં જે ઓક્સિજન મળવું જોઈએ એ મળતું નથી. એના કારણે મગજની અંદર જે કોષો આવેલા છે એમાં નુકસાન પહોંચે છે અથવા તો આવા કોષો નાશ પામે છે. હવે આ ધમની જે લોહી પૂરું પાડે છે એમાં અવરોધ આવે છે તો આ ધમનીઓમાં જે લોહી પૂરું પાડે છે એ નળીની અંદર આપણે જોઈએ છીએ કે હેમરેજ જોવા મળે છે, એ નળી બ્લોક થઈ જાય છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ ને કે વ્યક્તિને લકવો પડી જાય છે, સીટી સ્કેન કરાવે છે મગજનું, તે લોકો કહેતા હોય છે કે એને હેમરેજ છે, એટલે કે જે તે નળી બ્લોક થઈ જાય છે. અમુક વાર તો મગજની નસ અમુક લોકોને ફાટી પણ જાય છે. સ્ટ્રોકના લક્ષણોમાં બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થવી, હાથ પગ કે ચહેરાને લકવો થઈ જવો, એક અથવા બંને આંખમાં જોવાની તકલીફ થવી, માથાનો દુખાવો, ચાલવાની તકલીફ વગેરે જોવા મળે છે. આ બધા મગજના હુમલો જે કહેવાય સ્ટ્રોકના લક્ષણો છે કે વ્યક્તિ બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, એના હાથ પગ ચહેરામાં લકવો થઈ જાય છે, બંને આંખ અથવા તો જમણી કે ડાબી આંખમાં જોવાની તકલીફ ઊભી થાય છે, માથાનો સતત દુખાવો રહેતો હોય છે, ચાલવામાં પણ એ તકલીફ અનુભવ કરતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે મનોભાર કેવો છે, એની અસરો કેવી છે. ખરેખર વ્યક્તિએ ખૂબ જ તરક્કી કરેલી છે. વ્યક્તિ આપણે શરૂઆત ચોથા પાઠમાં જોઈ ગયા કે અવકાશમાં ઉપગ્રહ છોડી રહ્યું છે, પણ જે એની મનની અંદર જે પૂર્વગ્રહો છે એ છોડી રહ્યું નથી. વ્યક્તિ જે કાર્ય કરે છે એ એની સતત વ્યસ્તતાના કારણે, બિઝીનેસના કારણે કે એના કાર્યોના કારણે હવે વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આના કારણે આપણે જોઈ ગયા એમ કે શારીરિક અસરોની અંદર આપણું શરીરને ઘણી બધી તકલીફ પડતી હોય છે ને એના કારણે મનોશારીરિક રોગોનો ભોગ બનવાનો ભય રહેલો હોય છે, જેમાં આપણે આ બધા રોગ અને એના પ્રકારો આપણે જોઈ ગયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મનોભારની અસરોની અંદર મનોવૈજ્ઞાનિક અસરો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.